અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં આવેલ એન્જિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રજનીભાઈ દ્વારા દરેક વૃદ્ધ મહિલાઓને સ્લેટ પેન અને નોટબુકમાં એક થી સો અને કક્કો શીખવાડી શિક્ષણના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે અહીં દરરોજ રાત્રે આઠ થી ના સમયગાળા દરમિયાન શિક્ષણ કાર્ય કરવામાં આવે છે અહીં ને દરેક મહિલાઓને પણ આ પ્રવૃત્તિ શીખાડવામાં આવી રહી છે અને જે કોઈને પણ અશિક્ષિત મહિલાને શિક્ષણનો લાભ લેવો હોય રજનીભાઈનો સંપર્ક કરી શકે છે એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં શિક્ષણ આપવા માટે સ્વયંસેવકો કાર્યરત છે એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને પગભર બનાવવા માટે દરરોજ રાત્રે ભણાવવામાં આવે છે આ સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષથી વૃદ્ધ મહિલાઓને મફત શિક્ષણ આપવામાં આવે છે એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે તેની કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી સાથે જ આ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પણ અવારનવાર શિક્ષણના કાર્યક્રમ યોજવામાં આવે છે અને કોઈપણ જાતનો ભેદભાવ વગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે છેલ્લા એક વર્ષથી અલગ અલગ વિસ્તારમાં પ્રમુખ રજનીભાઈને તેમની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે અને ટીમ દ્વારા દરેક વિસ્તારમાં કહેવામાં પણ આવે છે કે જે કોઈને પણ શિક્ષણ લેવું હોય તો અમારો જરૂરથી સંપર્ક કરો છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ દ્વારા પોલીસ અવેરનેસનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને પણ મળવા માટે જાય છે અમને ભણવાનું એટલાથી ઉજવ્યું કે અમને નાનપણમાં મા બાપ મળી ગયા હતા અમારી ઉંમર તો થઈ ગઈ છે પણ અમને ઈચ્છા એમ થાય કે અમારે ભગવાનની ચોપડીઓ વાંચવી જ છે અને બધાનું જોઈ જઈને અમારે એમ થાય કે નહીં અમે ભગવાનનું હવે પાછળથી નામ લેવાની જરૂર છે અમારે અત્યારે એટલે જેટલું ભગવાનનું નામ લઈએ તો આગળ અમને ભગવાન ક્યાંક સારામાં અવતાર આપો કોઈ દુઃખ ના પડે ઘંટ અમને એટલે ભગવાનનું નામ લેવા માટે અમે આ મહેનત કરીએ છીએ અને સાહેબ અમને સારું ભણાવશે સારી રીતે શીખવાડે છે અને અમારી ઈચ્છાઓ બસ એમ જ છે કે હવે પાછળથી જિંદગી અમારી ભગવાનનું નામ લેવામાં જ છે અને સાહેબનું ભગવાન એટલું સારું કર કે અમને આટલું સારું ભણાવશે ફી લેતા નથી અમારી જોડીથી અને હજુ અમારી ઈચ્છા હક અમને હજુ બે ત્રણ વરસ ભણાવો તો સારું હક કે હજુ અમે પાક્કા થઈ જઈએ અમારે અને અમને ભગવાનની ચોપડીઓ વાંચતા શીખી જઈએ ક્યાંક જઈએ આપણે સત્સંગમાં જઈએ ઓગેશ્વરમાં જઈએ ઓગેશ્વરમાં બી જઈએ છીએ પણ ઘરનું કામ કરવામાં હું એકલી જ છું બરાબર ઘરનું કામ કરીને બપોરે એમને લેશન આપ્યું હોય એ બપોરે ત્રણ વાગે નબળી થઈને લેસન કરીને પછી થોડી વાર આડી પડું છું થોડી વાર ઉઠીને પાછું વળી ઘરનું કામ બામ કરી અને એમને શું કહેવા માગું કે ભણો તમારી જિંદગી પાસણની બનાવી શકો અને ભગવાનનું નામ લો તો ભગવાનનું જેટલું પાપ કર્યું હશે આપણું ધોવાઈ જશે બરાબર લોકો આપણને એમ કહેશે કવા અડથી ગયરી થઈને આને શું ભણવાનું ઉકલતું હશે આને શું કરવાનું ભણી પણ આપણે શું કરવું એ આપણે વિચારવાનું આપણી વિષયથી આપણે શું કરવાનું આપણા ઘરની અંદર શું કરીએ છીએ શું નથી કરતા દુનિયા તો વાતો કરીને રહી જવાની બરાબર દુનિયા આપણા ઘરમાં કોઈ નાખવા નથી આવતું કોઈ આપણું પૂરું કરવા નહીં આવતું અને હું તો એકલી જ છું મારા ઘરની અંદર કોઈ સજ નહીં મું અને મારો એ શું અમારે એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે મેઘાણીનગર કુંદનલાલની ચાલીમાં છેલ્લા એક વર્ષથી હું પૌઢ શિક્ષણના ક્લાસ ચલાવું છું એમાં ઘણા બધા વૃદ્ધ માજી આવે છે વિધવા અને ઘણા બધા આવે છે એ લોકોને છેલ્લા એક વર્ષથી નિસ્વાર્થ નિઃશુલ્ક ભણાવવામાં આવે છે એકથી સો સુધી કક્કો અને સાદા શબ્દ એટલું એ લોકોને અત્યારે લગતા આવડી ગયું છે અને ભવિષ્યમાં એ લોકો ભજનની ચોપડી પેપર અને એવું બધું વાંચી શકે એ માટે એ લોકોને એ લોકોને ભણવાની આમ ખૂબ જ એટલી બધી લગ્ન છે કે આટલી ઉંમરે આટલી ઉંમરે એ લોકો જે અત્યારે ભણે છે એ જોઈને મને એમને ભણાવવાનો ખૂબ જ આનંદ થાય છે અને હું મારું રેગ્યુલર વર્ક છોડીને કોઈપણ ટાઈમ રોજ રાત્રે કલાકથી દોઢ કલાક એમને ભણવા માટે જતા રહીએ છીએ એમના ઘરે હું જાઉં છું વિચાર તો મારે સંસ્થા જ્યારથી ચાલુ થઈ ત્યારથી જ અમે સંસ્થા દ્વારા એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના મોટા આવી રીતે પૌઢ શિક્ષણ છે સ્લમ વિસ્તારના બાળકોને ભણાવવાનું ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો છે કે બધી ઘણી બધી અવેરનેસના કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ સંસ્થા દ્વારા પણ જે આ લોકોને પૌઢ શિક્ષણ ભણવામાં અત્યારે બારથી પંદર લોકો આવે છે માજી બીજા માટે સંદેશ એટલો જ કે જે લોકોને પણ આવું કોઈ પણ પૌઢ શિક્ષણ કરવું હોય વૃદ્ધ હોય અને ભણવાની ઈચ્છા હોય લોકોને પણ કંઈ એમને મળતું ના હોય કેવી રીતે અમે કરીશું તો અમારા સંસ્થાનો સંપર્ક કરે તો અમે દરેક જગ્યાએ જે જે જગ્યાએ હશે તો એ રીતનું અમે પ્રયત્ન કરીશું ત્યાં આગળ ભણાવી શકે એવો પ્રયત્ન કેમેરામેન સચિન પઢિયાર સાથે હરેશ ગજ્જર લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ